કેમ છો? મજામાં. આજે આપણે જીરા શરબત બનાવવાનું છે, બહુ સરસ મજાનું. આમ તો સાદું જીરાનું પાણી આપણે બનાવ્યું તો આપણને ભાવતું નથી હોતું, પણ આજ બહુ જ મસ્ત મજાનું જીરાનું શરબત બનાવીશું. તો એના માટે મેં 1/2 ચમચી જેટલું જીરું લીધું છે, ચાટ મસાલો લીધો છે 1/2 ચમચી, 1/2 ચમચી સંચર લીધું છે, 1 ચમચી ખાંડ લીધી છે, લીંબુ લીધું છે, બરફ લીધું છે, ઠંડુ પાણી લીધું છે. તો સૌથી પહેલાં આપણે જીરું શેકી દેવાનું છે. જીરાનો શરબત પીવાથી આપણું પાચનતંત્ર સારું થાય છે, પેટના અંદર દુખાવા મટી જાય છે, એસિડિટી નથી થતી હોતી, ઘણા બધા ફાયદા થાય છે જીરાનો શરબત પીવાથી. બહુ જ મસ્ત મજાનું રહે છે, સવારના અંદર તમે બનાવીને પીઓ તો બહુ જ સરસ એમ. અને ઉનાળાની મોસમ છે તો તમે ગરમીના અંદર બપોર પણ બનાવીને પી શકો છો, એકદમ શરીર માટે ઠંડુ રહે છે, બહુ જ સરસ મજાનું. આમ તો બાળકો નથી પીતા હોતા, પણ તમે જેવી રીતના હું બનાવું છું એવી રીતના તમે તમારા બાળકોનું બનાવીને પીડાવજો, અમને ચોક્કસ મજા આવશે પીવામાં, અને એનું શરીર પણ બહુ જ સરસ રહેશે, અને પેટના અંદર કંઈ પણ તકલીફ નહીં થાય એમને એમ. આવી રીતે એક વઘાર્યું લીધું છે, એના અંદર જીરું સંચર અને ચાટ મસાલો આપણે થોડું ગરમ કરી દેવાનું છે, શેકી દેવાનું છે. મતલબ તમે જોઈ શકો છો આવી રીતના થોડું થોડું હું શેકી દઈશ એને, જાતે કરીને શેકાય બહુ મસ્ત મજાનું જાય. બહુ નથી શેકવાનું, કલર નથી ચેન્જ કરવાનું, આનું ખાલી થોડું થોડું ગરમ જ કરવાનું છે. પછી મિક્સરના અંદર પાવડર બનાવી દેશું. મિત્રો ખરેખર તમારું વજન બહુ વધારે હશે તો બી ઓછું થઈ જશે, બહુ જ સરસ રહેશે એમ. તમે જોઈ શકો છો 2 મિનિટ જેવું મેં શેકી લીધું છે, થોડો કલર ચેન્જ થયો છે થોડુંક જ. હવે મિક્સરના અંદર હું ક્રશ કરી દઈશ, આને ગેસ બંધ કરી દીધો છે, જગના રેડ લેશું. મિત્રો મિક્સરનો મેં નાનો જગ લઈ લીધો છે ને, એના અંદર આપણે રેડી દઈશું. આ જીરું સંચર ને બધું શેકાણું છે સંચરના અંદર, તો બહુ જ મસ્ત મજાની સુગંધ આવી રહી છે. અને હું પાવડર બનાવી દઈશ એકદમ ઝીણો. મિત્રો સરસ મજાનું ક્રશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ પાવડર મસ્ત થઈ ગયો છે. ઘરની વસ્તુમાંથી જ બહુ જ મસ્ત મજાની એક ડ્રિંક બની જાય છે. હું આને એક બાઉલના અંદર નાખું છું, ઠંડુ પાણી રેડું છું, ખાંડ નાખું છું. તમારે ખાંડ ના નાખવી હોય તો બી ના નાખવાની, પણ મને થોડું મીઠું ભાવે છે એટલે નાખું છું. મેં 1 લીંબુને આવી રીતના કટ કરી લીધા છે, પતલા 3 ચીરું કરી છે ને, આવી રીતના બીજા કરી લીધા છે 2 નંગ. આપણે લીંબુ નીચું દેશું, લીંબુ પણ શરીર માટે બહુ સરસ એમ ગરમીની મોસમના અંદર એમ. આપણે 1 લીંબુનો ઉપયોગ કર્યો છે ગ્લાસના અંદર. ખાંડને બધી ઓગાળી દેવાની છે, અંદર ખાંડ નાખી છે. તમે સાકર બી નાખવી હોય તો નાખી શકો છો. સરસ મજાનું મિક્સ કરી દેશું, ખાંડ સરસ મજાની ઓગાળી દેશું. તમારા બાળકો જીરા પાણી તો આવી રીતે તમે સાદું બનીને આપશો તો બાળકો નહીં જ પીએ, પણ તમે આવી રીતના એક નવું કરીને આપશો તો ચોક્કસથી પીશે, એમને શરીર માટે પણ સરસ રહેશે. નાના મોટા બધાને પેટનો માટે જીરું તો બહુ જ સરસ એમ. આપણા તો ગયેલા માણસો જે હતા એ વઘારના અંદર જીરું બધા બહુ નાખતા હતા, પણ અત્યારના છોકરાઓ તો વઘારના અંદર બી બહુ જીરું હોય તો નથી ખાતા હોતા ખાવાનું. પણ તમે આવી રીતના એમને શરબત બનાવીને તો પી શકો છો, આવી રીતના એમને જેવી રીતના બનાવું છું એ રીતે તમે તાર બાળકો પી શકો છો એમ. ખાંડ સરસ મજાની ઓગળવા આવી ગઈ છે, થોડોક બરફ નાખીશું આપણે અંદર, બરફ નાખી થોડું મિક્સ કરી લેશું. મિત્ર તમે આવી રીતના જીરા શરબત ક્યારેય નહીં બનાવ્યું હોય, તમે એકવાર બનાવશો અને તમારા ઘરમાં નાના મોટા પાસો તો ખરેખર એ લોકો બહુ જ ખુશ થઈ જશે એમ. બીજી વાર ક્યારે બનાવવાનું છે એમ તમને પૂછશે, એટલો સરસ મજાનું બને છે એમ, બહુ ટેસ્ટી એમ. સર્વ કરીશું ગ્લાસના અંદર. પહેલાં આપણે એકવાર આને ગળી લેવાનું છે, જાતે કરીને આ થોડું જીરાનો ઉચડા ઉચડા હોય તો નીકળી જાય. તમે એમને બી પી શકો છો, પણ હું ગળીને લઉં છું. બરફ નાખું છું, લીંબુની પીસ નાખું છું, એ પાછું બરફ નાખું છું, લીંબુનો ટુકડો નાખું છું. જીરા શરબત નાખું છું,
મિત્રો તમે જોઈ શકો છો આપણે જીરા શરબત કેટલો સરસ મજાનો થઈ ગયો છે, બહુ જ મસ્ત મજાનો એમ, બહુ સરસ મજાનો દેખાઈ રહ્યો છે અને પીવામાં પણ બહુ જ સરસ છે એમ. 100 પેટની બીમારીથી તમને દૂર રાખશે આ, એટલો સરસ મજાનો જીરા શરબત થઈ ગયો છે. મારા ઘરના અંદર નાના મોટા બધા જ ખુશ થઈ જશે, બધાની તબિયત સરસ થાય. એકવાર ચોક્કસથી તમે બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનો રોજ રોજ હું નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય મિત્રો, સી યુ.